તારાપુરના એંધાણ દેખાતા નથી ત્યારે મોટી કેનાલોમાં સિંચાઈ વિભાગ દ્વારા ઓછા વધતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આણંદ જિલ્લાના ભલ ખેડૂતો હાલ વરસાદે હાથે તાળી આપતા અને તંત્ર દ્વારા સિંચાઈ માટે કેનાલોમાં પૂરતું પાણી નહીં છોડાતા કુદરત અને તંત્ર સામે લાચાર બન્યા છે તારાપુરને ભાલ પંથક તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર છે ભાલ પંથકમાં ભૂગર્ભ જળ સિંચાઈનો અભાવ હોય અહીં ચોમાસા દરમિયાન જ ખેતી થતી હોય છે ખાસ કરીને અહીંના ખેડૂતો ડાંગરની રોપણી કરતા હોય છે ચાલુ વર્ષે પણ આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદે હાથે તાળી આપતા ખેડૂતોને કેનાલ આધારિત સિંચાઈ પર નિર્ભર થવું પડ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં આવતા અને મુખ્ય કેનાલમાંથી સબ માઇનોર કેનાલોમાં પાણી ડાયવર્ટ નહીં કરાતા સિંચાઈના અભાવે હજારો હેક્ટર જમીનમાં ડાંગરનો પાક નષ્ટ થવાના આરે આવી ઊભો છે વર્ષમાં એક જ સિઝન લેતા ખેડૂતોને આ વખતે સિંચાઈના અભાવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બાલ પંથકના મોભા અને તેના આજુબાજુના વિસ્તારમાં હાલ સિંચાઈના અભાવે હજારો વીઘા ડાંગરનો પાક નષ્ટ થવાને આરે છે ત્યારે ખેડૂતો દ્વારા બે હાથ જોડી તંત્ર અને સરકાર પાસે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની આશા સેવાઈ રહી છે ભાવેશ આંજણા બીરો રિપોર્ટ તારાપુર હું ભરવાડ ભાણાભાઈ લાખાભાઈ તાલુકો તારાપુર ગામ ઉભા જિલ્લો આણંદ હું અમારી નિકા અમારે જે તારાપુર નિયાળ મોટી ખરી એમાંથી જે પાણીનો ફાટો અમારે સત્તર યાલનો પડે છે પણ પાણી બિલકુલ આવતું જ નથી અને ખેડૂતો બધો ખર્ચો કરીને બેઠા છે લગભગ વીઘે પાંચ પાંચ હજાર ખર્ચો કરીને બેઠા પાક પાક અત્યારે ખેડૂતોનો બળી રહ્યો છે અને પાણીના નિયાળના મોઢામાં તો શું પણ મધ્યમ મધ્યમ ભૂંગળીઓ સુધી પાણી આપી શકતા નથી અને છેલ્લો તો એમને કોરો જ છે વિસ્તાર બધો લાટ બાજુનો એટલે એટલે આ છેડા વિસ્તાર સુધી પાણી નહીં પહોંચ્યું ખાલી એક ભૂંગળી ચાલુ રહેશે મચિયાવાળી ચેરીની બીજું બધું આગળ કૂવા બધા ગાબડા પડી જશે કૂવા બધા ભંગાર થઈ જશે પણ કોઈ પણ કૂવા રિપેરિંગ થતા નથી વારંવાર કહેવાથી લગભગ પચાસ વર્ષથી ઉપરની આ નેળ છે દસ જેટલા સરપંચો જતા રહ્યા પણ કોઈ પણ સરપંચના વારંવાર કહેવાથી પણ આગળ કોઈ આની કાર્યવાહી કરી શકતા નથી અમારી રજૂઆત ઘડીએ ઘડીએ કરેલી છે પણ આગળ નેળવાળાને રજૂઆત કરે પણ આગળ કોઈ કાર્યવાહી થતી નથી તો આનો આ ખેડૂતના આ પાક સચોઈ રહે અને એમને પૂરતું પાણી મળી રહે એવી આ અત્યાર નેળ રિપેરિંગ કરવા અને નવેસરથી કરવા મારી અપીલ છે આજે હું પટેલ જગદીશભાઈ રાવજીભાઈ મોભા તાલુકો તારાપુર માજી સરપંચ તરીકે અમારી એક સત્તર એલ કેનાલ આવેલી છે ઉંટવાડાથી ત્યાં આગળ એટલા બધા ઝારથી નેરાય તારના પ્રશ્નો કોઈ પણ પ્રશ્ન કોઈ નેર ખાતાવાળા કે કોઈ ઉપર એના હલ કરી શક્યા નથી અત્યારે એ નેણની પરિસ્થિતિ જોઈએ તો જંગલ કટિંગ કરાવવાનું છે કેનાલની અંદર પાણી આવતું નથી અને જેટલા ભંડેરથ કરમસદ કાંસાગર જે નેરના કુવા છે એ પણ આખા વેસ્ટ થઈ ગયેલા છે એથી આગળ તાળિયાની ક્યારીની અંદર ત્યાં પણ એ ટાઈપ કુખું પાણી બિલકુલ આવી શકતું નથી ખેડૂતે મોઘા ભાવની ખેતી કરી છે વીઘે ઘણા પૈસાનો વ્યય કર્યા છે છતાં હજુ સુધી એ કેનાલની અંદર એક પણ વીઘાની અંદર પાણી આવ્યું નથી અને ખેડૂત અત્યાર બેહાલ થઈ રહ્યા છે તો આ વિશે મારે ના છૂટકે મેળિયાવાળાનો સહારો લેવો પડ્યો અને એમની વારે ચડી અમારી ખેડૂતોને વારે ચડી ક્યાંક ખેડૂતને લગતું ક્યાંક પાણી આવે અને ખેડૂત જીવે એ રીતનું કરે એવી અમારી દરેક ખેડૂતોની અપેક્ષા છે જય ભારત જય કિસાન જી હજી અમારે જે ખેડૂતોએ આ કેનાલ વિશેના જીતે પ્રશ્ન કર્યા બરાબર અને હું ફરીવાર મારે પ્રશ્ન કરવાનો આવે છે કે અમારી હજારો વીઘા જમીન રૂપી છે તૈયાર થઈ ગયેલા પાકો તૈયાર થઈ જાય પોઝિશનમાં અત્યારે સુકાઈ રહ્યા છે બળી રહ્યા છે અને આ વિશે પાણીની કોઈ કોઈ જરૂરિયાત અબી પૂરી પડતી નથી પરંતુ અમારે મોટી નેરની અંદરથી અમારે આ કેનાલની અંદર પાણી આપે તો અમારા પાક જીવિત થાય એવા છે અને જો પાણી અને આ નેર વિશેની ઘણી રજૂઆતો અમે નજીકના કાર્યકરોને નજીકના નેતાઓને ગાંધીનગર સચિવોને બધાને અમે જાણ કરેલી છે કોઈ સીસી કે કોઈ જંગલ કટિંગ વરસ થાય તો આ વર્ષનો પ્રશ્ન તો ઠીક છે પણ ગઈ સાલે શીશી થાય સારી નહેરો બને સારા ખેડૂતોને પાણી મળી રહે તેમ છતાં જો પાંચથી છ દિવસની અંદર આ કેનાલ ઉપર કોઈ પાણીની અંદર નહીં આવ્યું અને જો ખેડૂતનો પાક નિષ્ફળ જાય નહીં બધા જીવે અને નહીં પાણી આવ્યું તો ફરી અમારે સત્તરિયાલની ચોકી ઉપર દરેક સમાજના ખેડૂતો અમારા ભેરા થઈ ગાંધી ચિંતા માર્ગે ચાલવું પડે યથા બને નહીં માટે અમારી યોગ્ય કાર્યવાહી કરી દરેક ખેડૂતને ક્યાંક આશા રહે એ રીતનું કરવા આપશ્રી દરેક મહેરબાની ખાતા ખાતાકીય દરેક નોંધ લે અને આગળની કાર્યવાહી કરે પાણી મળે એવી અપેક્ષા ભારત માતા કી જઈ મોજે ગામ મોભા તાલુકો તારાપુર જિલ્લો આણંદ ભરવાડ ભવનભાઈ સાદુલભાઈ હું ખેડૂતનો છોકરો છું આજે મારી સમજણ આવી તાનની આ નિયાળું આ જ રીતના જોઉં છું કોઈ કટિંગ નહીં હારપવાની નહીં કેનાલના જે તાળિયાના વચ્ચે કૂવા એ કૂવા મારી સમજણ આવી તાનના તૂટલા છે કોઈ રિપેર કરવાની વાત કરીએ તો પણ કોઈ અમારી વાતનો કોઈ અમલ કરતું નથી હવે ખેડૂતો અમે થાકી ગયા છીએ મારી સમજણ આવી તાનની આ જ આ પરિસ્થિતિ છે એટલે હું અપીલ કરું છું અને બે હાથને ત્રીજું માથું જોડી અને હું અપીલ કરું છું મારી વાતના દર ગુજર કરી અને આગળ મારી વાતને વધારો એવી અપીલ સાથે હું ભવનભાઈ સાદુલભાઈ ભરવાડ ગામ મોભાનો તમને હાથ જોડી અપીલ કરું છું તમને શું માગણી છે તમારી અમારે બસ આ જ માગણી કે કેનાલ હારપે કેનાલ ઉપર રસ્તો જાય એવો નથી પાણી ભરવા પાણી લેવા જઈએ ખેડૂતો જાતે અમારા બાંધે હારપવાની જાતે દંગલ કટિંગ અમારે જાતે કરવાનું કોઈ ચોકીદારને કહીએ તો કે આગળથી અમને હુકમ નથી તો અમારે જ મરી જવાનું અમે બધું ભરીએ છીએ પીયાવા ભરવી છીએ બધું જ કરીએ છીએ એ કે ત્યારે અમે તૈયાર થઈ જઈએ છીએ છતાં અમારી વાતને કોઈ કોઈ અમલમાં લેવા તૈયાર નથી

એ વાતને અમારી દર ગુજર કરી અને અમારી વાતને વર્ચસ્વ આલી અને આગળ અમારી વાત વધારે અમારી પ્રાર્થના સાંભળે ખેડૂતો બધા મરવા તૈયાર છે દવા પીવાની પોઝિશનમાં છે આ સાલ તો વરસાદ નથી પણ દર સાલ અમારે આની આ જ પરિસ્થિતિ છે